આપણે ધોરણ 3માં ગુજરાતી વિષય ભણીશું. એમાં પાઠ 8 જોઈ ગયા. હવે એમાં જે સત્યપોથીમાં પાના નંબર 31 પર છે સવાલ જવાબ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે, બરોબર? તો એમાં છે, પહેલી વાર ટીકુ ચંદુને કેમ શોધી શક્યો, બરોબર? તો જવાબ આવશે શોધી શકી. તો અહીંયા હું જવાબ લખું છું, ચંદુને ઝડપથી શોધી શકે. બે નંબર, તું તો જાડ કરતા જાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? તો જવાબ આવશે, તું તો જાડ કરતા જાડો છે.
બરોબર. હવે પ્રશ્ન ચાર, ચંદુ થપ્પો ન કરી શકે માટે ગુરુએ શી યુક્તિ કરી? તો અહીંયા જવાબ આવશે ચાર. ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીપુએ અપમાન વાપરે એ પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. બરોબર. હવે પ છે સાધ્ય બુદ્ધિમાં, એમાં છે પ્રશ્ન એ, ચંદુ અને ટીપુ ક્યાં રહેતા હતા? તો જવાબ આવશે બ. જવાબ એ, ચંદુ અને ટીપુ ક્યાં રહેતા હતા? તો જવાબ, ચંદુ અને ટીપુ જંગલમાં રહેતા. પ્રશ્ન બે, ચંદુ અને ટીપુ કઈ રમત રમ્યા? તો જવાબ છે, ચંદુ અને ટીપુ થપ્પો રમ્યા. પ્રશ્ન ત્રણ, ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું? ચાર, બીજી વાર ટીપુ ક્યાં સંતાયું? હવે છે પ્રશ્ન બે, બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. ટીપુ ચંદુને કેમ શોધી ના શકી? ટીપુ ચંદુને કેમ શોધી ના શકી? તો પ્રશ્ન બે, બેનું અ, એમાં જવાબ એ. તો ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂછ પાછળ સદિમાં 32 પર બીજો સવાલ છે, ટીપુને ક્યારે નવાઈ લાગી? તો જવાબ મેં,
કોમા જાડ જાડ. રમ્યા હોત તો કોણ જીતી જાત કેવી રીતે? અહીંયા ચોરકા આપેલા છે સાથે પોથીમાં, એમાં દો માંથી અ ક ખ ગ ચ જી આપેલું છે એ લખવાનું છે, બરોબર? તમારે એ નંબર લખવાના રહેશે. પછી નીચેના વાક્ય કોણ બોલે છે એ પણ લખવાનું છે. હવે સાથે પોથીમાં આઠ પૂરો કરવાનો છે. હવે ચોપડીમાં પાના નંબર 138 પર પાઠ 9 કયો આવે આપણે? પાઠ 9. રંગબેરંગી મસાલો પાઠ 9. અહીંયા ઓપ્શન આપેલા છે તો ફોટો કેવો ગમે તમને?
ચાર હોય, ઊંધો લગભગ તો એ પણ ના ગમે, આંખ બંધ હોય તેઓ એ પણ ના ગમે, આંખ મોં ખુલ્લા હોય કે ના, બધા મિત્રો સાથે હોય તો સાત નંબર છે ત્યાં આવું ચિત્ર ફરીથી દોરવાનું છે ચોપડી નંબર. પછી આઠ નંબર રસ્તો, રસ્તો ગમે અમુકને ગમે અમુકને ના પણ ગમે, બરોબર, તો અહીંયા પણ આવું ચિત્ર બનાવે, તમારે ગમતું હોય તો બનાવું છે, ના ગમતું હોય તો નહીં બનાવે. બીમાર પડ્યો હોય ત્યારે નવા કપડા પહેરેલા, હા દસ કપડાના નવા કપડા પહેરેલા હોય તો બધાને મોટા પડવું ગમે ને. પછી અહીંયા છે મોટો પાડો, પાછું બીજું છે મમ્મી મમ્મી ફોટો પાડો, અહીંયા તમારો ફોટો પાડો, મમ્મીનો ફોટો પાડો, કોણ સાચો કે ખોટો પાડો, કોણ સાચો પાડો કે ખોટો પાડો, મલક મલક તો થાય તું તો થોડો, મલક મલક તો થાય તું થોડો, નહીં તો ચહેરો હોતો પાડો. એટલે મમ્મીને શું કહે છે કે તારો ચહેરો મલક મલક તો થોડો થવાનો, નહીં તો હું તારો હોતો ખોટો પાડો. એમ જુઈ ચમેલી અડેલી ઊભ, એટલે જુએ ને ચમેલીના ઝાડ છોડ છે એને અડીને ઊભી રહે, ગુલાબ જોડે જો મેઠો પાડો, ગુલાબની જોડે પણ તારો મેઠો મોટો પાડો, તું તો મમ્મી ફરી સવારે ને હવામાં ઉડતો પાડો, મમ્મી તું તો ફરીની જેમ દેખાય છે સરસ ઉપાડી, લે હવામાં ઉડતો તારો ફોટો પાડો, કોણ જરી આખો તું સરખી, તારી આખો થોડી સરખી કોણ કે પછી ઊંધો પાડો, તો આખો ના ખોલીએ તો ઊંધો ફોટો પાડો એમ કે છે. રાત ને મોઢું બંધ જરી નહીં તો નહીં તો જો બળબડતો પાડો, રાત તારું મોઢું જરી પણ નજર તું બોલતી હોય બળબડતી હોય એવો ફોટો પાડો, બેસ મમ્મી તું પપ્પા સાથે ફૂલ જોડે ફોટો પાડો, મમ્મી તો પપ્પા સાથે બેસ તું ફોટો પાડો, ફૂલ જોડે ગગડોટા જોડે બેસો એમ કે. આ કઈ ગીત છે. હવે છે જોડીમાં કામ કરો, એક મિત્ર ફોટોગ્રાફર બને ત્યારે બીજો મિત્ર મોડેલ જુદી જુદી સ્ટાઇલમાં ફોટા પાડવાને કરો, પછી ભૂમિકા પટેલને અભિનય કરો. તમને ફોટા પાડવા ગમે કે પડાવવા ગમે બોલો. તો અહીંયા છે મને ફોટા પાડવા કે પડાવવા બંને ગમ્યું, મને ફોટા પાડવાનો તો તેમજ ફોટા પડવાનો શોખ છે, બરોબર. હવે આગળ છે ગીત, ગીતમાં કેટલા સ્થળ આવે છે કયા કયા, બરોબર. આગળ ગીત હતું એમાં મમ્મીનો ફોટો પડવાનો છે, એમાં એ ગીતમાં ચાર સ્થળ આવેલા છે, જુઈ ચમેલીનો છોડ, બે ગુલાબનો છોડ, ત્રણ ગલગોટાનો છોડ અને ચાર ઘર અને પપ્પા. એમાં છે પ્રશ્ન બે, નકામો વિકલ્પ છે કે ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવ્યું છે, બરોબર. આમાં છે બે વિકલ્પો આપેલા છે, પછી બીજું છે
ચાર નંબર મમ્મીની આંખ મોટી હોય તેઓ તો કમાં કી અ આવશે અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ તો અહીંયા અ લખીશું આપણે જવાબમાં પછી પાંચ નંબર મમ્મીના હોઠ બંધ હોય તેઓ તો કમાં કી આપણે આ લખીશું કે પછી તે બળબળતી હોય તેવો ફોટો પાડીશું તો અહીંયા આપણે આ લખીશું છ નંબર મમ્મી પપ્પાની સાથે બેસે તો તેઓ તો અહીંયા નાનો ફૂ આવશે ફૂલ અને ગલગોટા જેવા લાગે ફૂલ અને ગલગોટા જેવા લાગે બરોબર અહીંયા આ રીતે જોડતામાં જવાબ લખવાના છે ચોપડી નંબર
હવે જે તમારે ગીતને દરેક પડી ગયેલા પંક્તિ ગાવાની શિક્ષક દરેક પંક્તિ બીજી પંક્તિ ગદ્યમાં ફેરવીને ગાશે. બરોબર? વિદ્યાર્થીઓ મમ્મી મમ્મી ફોટા પાડું. શિક્ષક કહે, મમ્મી તું જ મને કહે કે તારો ફોટો સાચો પાડો કે ખોટો. આ બધી જ કડીઓ ગવાઈ બોલાઈ ગયા પછી આખો વર્ગ બે જૂથમાં વહેંચાઈ જાય. એક જૂથ ગદ્ય ગાય અને બીજું જૂથ ગદ્ય બોલે. ગદ્ય ગદ્ય બોલાય જૂથ બદલે બદલી નાખવા તમે આવશો ત્યારે આપણે આ રમીશું. બરોબર? હવે છે ચોપડીમાં પાના નંબર 142 ત્યાં છે વાર્તા. આવો ગાઈએ કીધું આવ્યું નિર્માણ આવ્યા ટાળ્યા. બરોબર? એ ગીતા છે પછી વાર્તા છે. તો વાર્તાનું નામ છે બધા સ્વાદનું ગામ. આપણે સ્વાદ વિશે તમને ખબર હશે, ગળ્યો સ્વાદ, ખાટો સ્વાદ, ખારો, તીખો, મળ્યો. બરોબર? એ બધા સ્વાદ વિશે ત્યાં એની વાર્તા કહેવામાં આવી છે. તો શરીરના સિરીફના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ એક ત્યાં બીજું વ્રત કરે છે. તો સિરીફ નામે છોકરી છે, તેના દાદી દાદા મમ્મી પપ્પા અને બીજા વડીલ પણ બધા અને બીજા ઘણા બધા વ્રત કરે છે. સિરીફને થયું હું પણ વ્રત કરું. સિરીફ નાની છોકરી છે, એને થયું કે હું પણ વ્રત કરવા બધા વ્રત કરે છે તો હું પણ એ વ્રત કરું. તેણે ઘરમાં જાહેર કર્યું, તેણે ઘરમાં કીધું કે જાહેર કર્યું આજે વ્રત કરવાનું છે, આજે મારે વ્રત કરવાનું છે. મમ્મીએ પૂછ્યું ઓ એમ કયું વ્રત? એમ મમ્મી પૂછ્યું ઓ એમ કયું વ્રત કરીશ? સિરીફે ખૂબ વિચાર કર્યો, તેણે વિચાર કર્યો, તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોઈએ, બધા પ્રકારના વ્રત યાદ કરી જોઈએ. છેવટે તેણે ગોફીને કહ્યું પડ્યું વ્રત, તેણે બધું યાદ કર્યું અને તેણે ગોફી દીધું મમ્મા કે આજે હું ઘણું વ્રત કરીશ. કયું વ્રત કરીશ? ગળ્યું જ, એટલે ગળી જ ખાવાનું. મમ્મી પૂછ્યું એટલે સિરીફે કહ્યું હું આજે ફક્ત ગળું જ કરીશ. સિરીફે આજે ગળું વ્રત કર્યું છે એટલે હું આજે ગળું જ જમીશ. મમ્મી કહ્યું ભલે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ગળું વ્રત કર્યું એટલે એની મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યું, ખીર અને દૂધપાક બનાવ્યું. સિરીફ બહેન શીરો જમે, ખીર અને દૂધપાક ખાતા. ઘરના બધાએ તો પોતાના બાળામાં શીરો, ખીર, દૂધપાક તો ખટાઈ ગયા, તેના દાંત તો ખટાઈ ગયા, ખટાઈ ગયા, બહુ ખટલા.
સિવિને થોડો વિચાર કરે આ પછી કહે તીખું વ્રત છે. સિવિને થોડો વિચાર કરો પછી શું કીધું તીખું વ્રત છે. પહેલાં વળ્યું પછી ખાતું પછી તીખું વ્રત છે. મમ્મીને થોડી ચિંતા થઈ પણ પછી તેણે કહ્યું વાર એટલે મમ્મી થોડી ચિંતા થઈ પણ સારું પછી વાત કરી. મમ્મીએ મોટા મોટા મરચા કરે મમ્મીએ મોટા મોટા મરચા કરે મમ્મીએ આદુની કતરણ કાતરી મમ્મીએ આદુની જે કતરણ કાતરી સમારી રડે તેલમાં કાતરી દીધી. સિવિન જમવા બેસી પણ થોડી ગભરાઈ ગઈ. સિવિન જમવા બેસી પણ ગભરાઈ ગઈ. તેણે જોયું કે મને બધા થાળીમાં એક બે મરચા અને આદુની કતરણ લીધા હતા. થાળીમાં બધાની થાળીમાં મોટા મોટા મરચા જે તળ્યા હતા એ મોડું મગળી કર્યું. શિવિન રડવા જેવી થઈ ગઈ. દાદી પણ ત્રણ વર્ષ થઈ ગયા
નંબર. હવે આપણે થોડી વાતચીત કરીએ. સિરિનું કયું વ્રત તમને સૌથી વધારે ગમે? તો સિરિનનું ગણું વ્રત મને સૌથી વધારે ગમે. તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો છો? કેમ? હું તીખું વ્રત કરવાનું પસંદ કરું છું, કારણ કે મને થોડી તીખી વાનગીઓ વધારે ભાવે છે. તમે જે વાનગીઓ ગમતી હોય એ વધારે કરી શકાય. તમે કઈ વાનગી સૌથી વધુ ભાવે છે? મને રસ રોટલી સૌથી વધુ ભાવે છે. તમે આવું વ્રત કરવાનું કહો ત્યારે તમારા ઘરના તમને શું કહે છે? હું આ વ્રત કરવાનું કહું છું તો મારા ઘરના બધા સ્વાદ એકસાથે જવાનું વ્રત કરવાનું કહે છે. તો ત્રણ નંબર, તમે પાંચ નંબર, સિરિનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાનું દહીં કેમ લીધું? તો જવાબ આવશે, બે દિવસ પહેલાનું દહીં ખાતું હોય તેથી સિરિનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાનું દહીં લીધું. હવે પ્રશ્ન છો, ચોથું વ્રત નક્કી કરતી વખતે સિરિનના મનમાં શું ગણપતનું દહીં હશે? તો જવાબ આવશે, તમારા દીકરાની હોય સાથે તમારા
અને આપણા ગોળ કેરી તારેલું ઘી બરોબર. એમાં એ વળી પર લખેલું છે ગળું ખાતું ખાવું બરોબર. તો આપણે ગળીમાં લખેલું છે એ પ્રમાણે આપણે ભરવાનું છે. કસ નથી જોઈએ, વળી ઉપર આપણે અહીંયા નામ લખવાનું છે. તો પહેલા ગળી ભરવાનું છે, કઈ છે ગળી. તો મળશું એ દરમિયાન તમે શું શું જોયું રાંધિયાળામાં થતી ક્રિયાઓ તમે
જો એટલે તારી પાણી એટલે કહેવાય
છે કથી દસ સુધી આપેલું છે એમાં આપણે જોઈ લઈએ શું જવાબ આવશે. ક માખું એની પસંદ એની કટી ખ ઉપર કાપવું ખ ઉપર સાચું કરીશું પછી ગ ઉપર માખવું ગણપતિનું ગ એની પર સાચું કરીશું પછી જ જંગલાનું જ છે શેખવું એની પર સાચું કરીશું પછી ધોવું સાચું કરીશું પછી મસાલો ડ ઉપર આપણે સાચું કરીશું મસાલો પછી આપણે જમવું તો થવું થ છે આપણે સાચું કરીશું. હવે આઠ નંબર છે ખીચડી કઈ રીતે નહીં થાય બરોબર તો અહીંયા વિકલ્પો આપેલા નથી તો તળાઈ ખીચડી કઈ રીતે નહીં થાય તો અહીંયા આપેલું છે ગરોબર ગ છે તળાઈ તળાઈ નહીં અને શેકાય નહીં બરોબર એની પર આપણે સાચું કરીશું. અહીંયા લખ્યું નથી અહીંયા વિકલ્પો નથી આપેલા તો આપણે અહીંયા લખી દઈએ. હવે છે આગળ જોડીમાં કામ કરો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલા આપણે ફકરો વાંચી લઈએ. આરાધ્યના ત્રણ દાંત સરી ગયેલા તેને ખૂબ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા એને દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી તેણે આરાધ્યાના નાનકડા મોઢામાં નાનકડો ગોળ પરસો નાખ્યો અને દાંત તપાસ્યા. પછી એણે આરાધ્યાના દાંત મશીનથી સાફ કરી આપ્યા. એમણે આરાધ્યાને કહ્યું હવે નહીં દુખી પણ હવેથી હું બરાબર સાફ રાખું સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મમા પાણી વળી પોકડા કરવાના. સવારે ઉઠીને તરત જ બ્રશ કે દાંતણ કરવું અને રાત્રે સૂતા પહેલાં ખાસ ધ્યાન વગર બ્રશ કે દાંતણ કરવાનું. ડૉક્ટરે આરાધ્યાને પોકડા પગો કરી બતાવ્યું. તેમણે બ્રશને ઉપર નીચે અંદર બહાર ફેરવવાનું સાચી રીત પણ બતાવ્યું. આરાધ્યાના દાંતમાં હવે સ્વરૂપ નથી તેને હવે દુખાવું નથી. તે સવાર સાંજ સાફ દાંત સાફ કરે છે. જેટલી વાર કંઈ ખાય તે પીવે પગો કરી લે છે. તમારા દાંતમાં સડો છે તમારે તમારા જોડીદાર પાસે દાંત તપાસવાનું તમારા શિક્ષક પાસેથી શીખવું. અહીંયા જે પગલું છે આરાધ્યા કર્યું છે તેના ત્રણ દાંત સડી ગયેલા. તેને ખૂબ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા અને દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા. આરાધ્યાને દાંતને લાંબી ખુરશી પર બેસાડી તેને આરાધ્યાના નાનકના મોઢામાં નાનકનો હિસ્સો નાખ્યો અને દાંત તપાસ્યા. પછી તેને આરાધ્યાના દાંત મશીનથી સાફ કરી આપ્યા. તેને આરાધ્યાને કહ્યું હવેથી હું બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાવ કે ખાધા પછી મોંમાં પાણી ભરીને પહોળા કરવાનું રાખો. સવારે ઉઠતાની સાથે તરત બ્રશ કે દાંતણ કરવાનું અને રાત્રે સૂતા પહેલાં તો ખાસ ભૂલ્યા પર બ્રશ કે દાંતણ કરવાનું બરોબર. ડૉક્ટરે આરાધ્યાને મોકળું કરી બતાવ્યું. તે પ્રમાણે બ્રશને ઉપર નીચે અંદર બહાર ફેરવવાની પણ સાચી રીત પણ બતાવી. હવે આરાધ્યાના દાંતમાં સડો નથી હવે તેને દુખાવો
એક નંબર ટૂંકમાં જવાબ લખો તો આરાધ્યના કેટલા દાંત સડ્યા હતા? ત્રણ દાંત. કેટલા? પહેલો પ્રશ્ન. ચોપડીના પાના 148માં પ્રશ્ન કે ટૂંકમાં જવાબ લખો. જવાબ લખો આરાધ્યના કેટલા દાંત સડ્યા હતા? પછી બીજો પ્રશ્ન છે, આરાધ્યને કેવો દુખાવો થતો હતો? ખૂબ દુખાવો થતો હતો. તો જવાબ બે. ત્રણ નંબર ડોક્ટરે આરાધ્યને ક્યાં બેસાડી? લાંબી ખુરશી પર. ક્યાં બેસાડી? લાંબી ખુરશી પર. ચાર નંબર ડોક્ટરે કાના વડે તપાસ કરી? તો જવાબ આવશે મૂળ અરીસો નાખી. પાંચ નંબર ડોક્ટરે આરાધ્યાને ક્યારે ક્યારે ઓર્ડર કરવા કહ્યું? પછી જવાબ આવશે કંઈ પણ ખાધા કે પીધા પછી. કંઈ પણ ખાઈએ કે પાણી પછી ખાધા પીધા પછી ઓર્ડર કરવા કહ્યું. હવે છે આગળ બે નંબર આપેલા મુદ્દાને લગતા વાક્ય ફકરામાંથી શોધી અને તેના સમય પ્રમાણે લખો. એમાં છે આરાધ્યા પહેલાંથી અત્યારે. તો આપણે અહીંયા જોઈએ પ્રશ્ન બે. અહીંયા આપેલું છે આરાધ્યા પહેલા અત્યારે. હવે આપણે પ્રશ્ન બે છે આપેલા મુદ્દાને લગતા વાક્યો ફકરામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખવાનું છે. આરાધ્યા પહેલા અને અત્યારે. હવે આ છે આપણે